નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન ટેકનોલોજી પાઠ પંદર પ્રકાશ જોઈશું આપણે શરૂ કરીએ પ્રકરણ પંદર પ્રકાશ એટલે કે લાઈટ ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે કદાચ જોયા હશે ઓરડાની અંદર બરાબર અંધારું હોય અને સાંકળો ખુલ્લો ભાગ એક દેખાતો હોય ત્યાં કા કાણું હોય કાળામાંથી એક પ્રકાશની રેખા આવતી આપણે જોઈ હશે બરાબર વળી તમે સ્કૂટરની હેડલાઇટ કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ જોયા હશે તે જ રીતે તમે ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો જોયા છે વળી તમારામાંથી ઘણા દીવા દાંડીમાંથી અથવા તો એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચ લાઈટ પણ જોયો છે ખરું ને તમે જુઓ અહીંયા આકૃતિ પંદર પોઈન્ટ એક બરાબર આગળ જે લાઈટ છે તેમાંથી પ્રકાશના કિરણો જોયા છે અહીં દીવાદાંડી છે બરાબર તેના અંદરથી પ્રકાશના જે કિરણો આવે તે પણ આપણે જોયા છે તો આ બધા અનુભવો કે શું સૂચવે છે તો પંદર પોઈન્ટ એકમાં જોઈએ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ધોરણ તેણે કરેલી યાદ કરી આ પ્રવૃત્તિમાં સળગાવેલા મીણબત્તીને પ્રથમ તેણે સીધી પાઇપમાંથી અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો હતો તમે ધોરણ છ માં ભણી ગયેલા બુજોઈ ત્યારે પ્રવૃત્તિ કરી હતી કે મીણબત્તીના પ્રકાશના કિરણો પહેલા તો સીધી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ વળેલી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કર્યો હતો જો તમે નીચે આકૃતિ જુઓ કે સીધી તથા વળેલી પાઇપ વડે મીણબત્તી તરફ જુઓ તો આપણને સીધી જે એ આકૃતિ છે એમાંથી આપણને પ્રકાશના કિરણો પ્રકાશ સારી રીતે દેખાઈ શકે છે જ્યારે વળેલી પાઇપ છે તેમાંથી દેખાઈ શકતા નથી સીધી રીતે બરાબર આગળ પાણીમાં વસ્તુઓનું પ્રતિબિંબ તમે આવું પ્રતિબિંબ જોયું હશે તમે આકૃતિ પંદર પોઈન્ટ ત્રણમાં જુઓ ક્યાંય પણ પાણી તળાવ નદીમાં ભરેલું હોય તે કિનારામાં ઝાડ ઉગેલા હોય છે તો એ ઝાડનું પ્રતિબિંબ આપણે પાણીમાં જોઈ શકે છે તમે કદાચ જોયું હશે તો શા માટે વળેલી પાઇપમાંથી મીણબત્તી જોઈ શક્યો ન હતો તો આ પ્રવૃત્તિ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે જ્યારે વળેલી પાઇપ છે તે વચ્ચે શું આવી જાય છે આડું આવી જાય છે બરાબર વડેલું વળાંક આવી જાય છે ત્યાંથી પ્રકાશ અવરોધ થાય છે આપણે પ્રકાશનો માર્ગ કેવી રીતે બદલી શકીએ તમે જાણો છો કે જ્યારે પ્રકાશ લીસી પોલિશ કરેલી સપાટી કે ચળકતી સપાટી પર પડે ત્યારે શું થાય છે તો તે જોઈએ પંદર પોઈન્ટ બે માં પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો માર્ગ બદલવાની એક રીતમાં પ્રકાશને ચડકાર ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે કે પ્રકાશનો માર્ગ બદલવો હોય તો તેના માટે એક રીત એવી છે કે પ્રકાશને ચડકાટ ધરાવતી કોઈ સપાટી હોય તેના ઉપર પડવા દઈએ થાળી હોય સ્ટીલની બરાબર ચડકાટ ધરાવતી તેના ઉપર પડવા દઈએ ઉદાહરણ તરીકે ચકચકિત સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી પ્રકાશની દિશા બદલી શકે છે પહેલાં તો પ્રકાશ એ થાળી ઉપર પડે ચકચકિત પાણીની સપાટી અરીસા તરીકે વર્તીને તે પણ પ્રકાશનું પથ બદલી શકે છે તમે વૃક્ષ તથા બિલ્ડિંગનું પાણીમાં પ્રતિબિંબ ક્યારે પણ જોયું છે તો હા કોઈ પણ પોલીસ કરેલી અરીસા તરીકે વર્તે છે જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય ત્યારે તેનું પ્રતિબિંબ દેખાય છે બરાબર તમે ધોરણ છ માં ભણી ગયા છો કે અરીસાઓ તેમના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે અરીસો શું કરે છે તેમના ઉપર પડતો પ્રકાશ હોય પછી તેનો માર્ગ બદલે છે અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રકાશનું પરાવર્તન કોને કહે છે કે અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે અરીસા વડે ટોર્ચમાંથી આવતા પ્રકાશના માર્ગ બદલાઈ જવાની પ્રવૃત્તિ તમને યાદ છે ને તો ચાલો આપણે તેના જ જેવી એક પ્રવૃત્તિ અહીંયા કરીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ એક એક ટોર્ચ લો આકૃતિ પંદર પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા મુજબ ટોર્ચના કાચની ત્રણ સાંકડી સ્ટીલ સ્લીટ એટલે કે ખૂબ પાતળી તિરાડ ધરાવતા ચાર્ટ પેપર વડે ઢાંકી દો લીસા લાકડાને બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દો તેના પર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવો હવે ટોર્ચને ચાલુ કરીને ત્રણેય સ્લીટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો અને ટોર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લીટમાંથી આવતો પ્રકાશ પાથરેલા ચાર્ટ પેપર પર

કે અહીંયા પંદર પોઈન્ટ પાંચમાં અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે ત્રણ પાતળી સ્લીપ બનાવી હતી તેના પર હવે આપણે જુઓ જોઈ શકાય છે કે હવે અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈ ખૂણો બનાવીને આપાત થાય છે શું અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે તો હા હવે ટોર્ચને તેની સ્થિતિમાં જ આજુબાજુ હલાવો તેમને પરાવર્તિત પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર જણાય છે ખરો તો હા તો પરાવર્તિત પ્રકાશની દિશામાંથી અરીસા તરફ જુઓ અને તમને અરીસામાંથી સ્લીટ દેખાય છે તો આ સ્લીટનું પ્રતિબિંબ છે જે તમને અરીસામાં દેખાય છે પહેલી એ જાણવા માંગે છે કે આપણને વસ્તુઓ દ્રશ્યમાન કોણ બનાવે છે તો બુજો વિચાર્યું કે જ્યારે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ તે આપણને દેખાય છે શું તમે તેની સાથે સહમજ છો હા બરાબર કે આપણને વસ્તુ કઈ રીતે દેખાય છે

અને આ પ્રવૃત્તિ શિક્ષકે તમારાથી મોટા અનુભવ વ્યક્તિની હાજરીમાં કરવું વધુ રિતાવ છે ઊભા મૂકેલા સમતલ અરીસાની સામે સડકતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવું અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો અરીસાની અંદર મીણબત્તીને જ્યોતને જોવાનો પ્રયત્ન કરીએ તો તમને કેવું દેખાશે જાણે કે તેવી જ સડકતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી છે બરાબર તો અરીસામાં અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ અરીસાની આગળ તમે ગોઠવેલી મીણબત્તીનું પ્રતિબિંબ જ છે તો અરીસાની આગળની મીણબત્તી વસ્તુ કહેવાય છે અરીસાની આગળ જે મીણબત્તી છે તેને વસ્તુ કહેવાય હવે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવો પ્રત્યેક કિસ્સામાં તેનું પ્રતિબિંબનું અવલોકન કરો જો આવી રીતે પંદર પોઈન્ટ છમાં સમતલ અરીસામાં મીણબત્તીનું આપણે આવું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ અહીંયા બુજોએ તેની નોટબુકમાં નોંધ કરી છે કે અરીસો નાનો હોય કે મોટો અરીસામાં તેનું પોતાનું પ્રતિબિંબ તે જ માપનું દેખાય છે આમ કેમ અરીસો નાનકડો હોય કે મોટો બરાબર તેનું પ્રતિબિંબ તો તે જ માપનું દેખાય છે શું દરેક કિસ્સાઓમાં પ્રતિબિંબ સીધું છે કે દરેક કિસ્સામાં પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ છે તો આવો પ્રતિબિંબને સીધું પ્રતિબિંબ કહે છે સીધું એટલે કે ટટ્ટાર અને જુ સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા યાદ રાખો સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું તથા તેના જેટલા જ પરિમાણનું હોય છે હવે અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવી દો અરીસાનો પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવવાનો છે પડદા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો તમને પડદા પર પ્રતિબિંબ મળે છે હવે પડદાને અરીસાની આગળના ભાગમાં ગોઠવો તો શું હવે તમને પડદા પર પ્રતિબિંબ મળ્યું તો તમને જણાશે કે કોઈ પણ પડદા પર પ્રતિબિંબ મેળવી શકાતું નથી અરીસાની ની અંતર કેટલું હોય તો ચાલો આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ પંદર પોઈન્ટ ત્રણ માં કે ચેસ રમવા માટેનું ચેસ બોર્ડ લો ચેસ રમવા માટેનું ચેસ બોર્ડ છે જો ચેસબોર્ડ ન મળે તો ચાર્ટ પેપર પર આઠ ગુણ્યા આઠના એમ ચોસઠ સમાન એવા સમચોરસ રચના ઊભી અને આડી લીટીઓ દોરવાના છે આઠ ગુણ્યા આઠના ચોંસઠ બરાબર ઊભા અને આડા તેના પર ફરીથી બીજી લીટી દોરો આ જાડી લીટી પર સમતલ અરીસાને ઊભી ગોઠવી દો હવે કંપાસ પેઢીમાં રહેલા પેન્સિલ છોલવા માટેના સંચાને અરીસાથી ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો તો અરીસામાં દેખાતા સાપનરના પ્રતિબિંબને જુઓ હવે સાટનર ને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠવીને જુઓ તો તેના પ્રતિબિંબને જો તમારા અવલોકનની નોંધ કરો અહીં જુઓ આકૃતિ પંદર પોઈન્ટ સાતમાં સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું અહીંયા જુઓ તો પહેલી નોટબુકમાં નોંધ કરી કે સમતલ અરીસા માટે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે અને પ્રતિબિંબ સીધું વસ્તુ જેટલા જ પરિમાણ ધરાવતું અને અરીસાથી વસ્તુ ગોઠવી હોય તેટલા જ અંતરે રહેલું હોય છે આપણે જોઈ શકીએ છીએ તો વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર વચ્ચેનો સંબંધ શો મળ્યો તો તમે શોધી શકશો કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે હવે આ જ સંબંધને વધુ દ્રઢ કરવા માટે વસ્તુ અને અરીસાની સામે જુદા જુદા અંતરે ગોઠવીને તેની આપણે ચકાસણી કરી શકીએ છીએ પંદર પોઈન્ટ ત્રણમાં છે જમણી બાજુ કે ડાબી બાજુ તમે જ્યારે તમારા પોતાના પ્રતિબિંબને અરીસામાં જુઓ છો ત્યારે તે અસલ તમારા જેવા જ દેખાય છે ખરું ને હા પરંતુ તમારા પ્રતિબિંબ અને તમારી વચ્ચે એક રસપ્રદ તફાવત રહેલો છે તે તમે જોયો છે ચાલો આપણે તે શોધી કાઢીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ ચાર છે કે સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઉભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ હવે તમારો ડાબો હાથ ઊંચો કરો તમારા પ્રતિબિંબ કયો હાથ ઊંચો થયેલો દેખાય છે ડાબો હાથ ઊંચો કરીને જુઓ બરાબર તો આપણને સામે પ્રતિબિંબમાં એવું લાગશે કે આપણે જમણો હાથ ઊંચો કર્યો હોય ને તો હવે સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે તે જુઓ તો કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો હ તમને જણાશે કે સમતરિસાના પ્રતિબિંબમાં કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે તે જ રીતે તમારો ડાબો ભાગ એ અરીસામાં પ્રતિબિંબમાં જમણો ભાગ બની જાય છે તો અહીં ખાસ નોંધ કરો કે માત્ર બાજુઓ જ ઉલટાય છે પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી ખાલી બાજુઓ બદલાય છે કંઈ આપણે આખા ઊંધા થઈ જતા નથી ડાબું જમણું થઈ શકે છે અરીસામાં જુઓ આ છોકરાએ બરાબર જે હાથ ઊંચો કર્યો હોય તો સામે પ્રતિબિંબમાં જોઈશું એને ડાબો હાથ ઊંચો કર્યો તો સામે તેને કેવું લાગશે એણે જમણો હાથ ઊંચો કર્યો છે તમારો ડાબો હાથ એ સમતલ અરીસામાં તમારા પ્રતિબિંબનો જમણો હાથ બને છે જો આકૃતિ એમ્બ્યુલન્સ લખેલું છે જો ઊંધું એમ્બ્યુલન્સ દેખાય છે લખેલું જોયું તો હવે કાગળના ટુકડામાં તમારું નામ લખીને તેની અરીસાની સામે ધરો આ નામ અરીસામાં કેવું દેખાય છે આખું ઊંધું થઈ જાય છે આખા સ્પેલિંગ ઉલટફલટ થઈ જાય છે બરાબર સ્ક્રમ બદલાઈ જાય છે તો બોજો એ રસ્તા પર એમ્બ્યુલન્સ જોઈ તેની એ વાતની નવાઈ લાગી કે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં એમ્બ્યુલન્સ એવું લખાણ આવી વિચિત્ર રીતે કેમ લખ્યું હશે બરાબર આવી રીતે એમ્બ્યુલન્સ લખેલું હોય છે આગળના ભાગમાં તો હવે તમને સમજાઈ ગયું કે આકૃતિ પંદર પોઈન્ટ નવમાં એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા સ્પેલિંગમાં શા માટે લખ્યું છે જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનનો ડ્રાઈવર જ્યારે તેના રિયર વ્યુ મિરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ જુએ ત્યારે તેને એમ્બ્યુલન્સ શબ્દ સીધો જ્યારે આગળ આપણે આપણે સાધન સાધન જતા હોય ત્યારે આગળના કાચમાં જોઈએ કે પાછળ કોઈ આવે છે તો સાધન આપણને એમ્બ્યુલન્સ દેખાય ત્યારે એ એમ્બ્યુલન્સ આડા આવડા જે ઊંધા અક્ષરમાં લખેલું છે તો એ કાચમાં આપણને સીધા અક્ષરમાં વંચાય છે અને તે એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો પણ કરી આપે છે તો હવે આપણને ખબર પડી તો આપણા સૌની એ ફરજ છે કે રસ્તામાં એમ્બ્યુલન્સની રૂકાવટ વગર પસાર થવા માટે રસ્તો કરી આપવો જોઈએ તમે કદાચ એ વાતની નોંધ કરી હશે કે કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની દેખાય છે બરાબર સાઈડના જે કાચ હોય છે તેમાં બધી જ સાધનો આપણને પાછળથી આવતા કેવા દેખાય છે થોડા થોડા ના ના તમને ક્યારે વાતની નવાઈ લાગી છે ખરી જોઈએ આપણે આગળ પંદર પોઈન્ટ ચારમાં કે ગુલીય અરીસા સામેની રમત પહેલી અને બૂજો બંને તેમના જમવાનું આવે તેની રાહ જોતા હતા બૂજોએ સ્ટીલની પ્લેટમાં હાથ લીધી તો તેમાં તેનું પ્રતિબિંબ જણાવ્યું અરે આ પ્લેટ તો સમતલ અરીસા તરીકે વર્તે છે પ્લેટ સી કોરી લીસી નવી હોય અને આપણે જ્યારે જોવા જઈએ તો આપણું પોતાનું પણ પ્રતિબિંબ હાથનું પણ દેખાય છે કે મારું પ્રતિબિંબ સીધું અને મારા જેટલા જ પરિમાણનું છે પહેલે તેનું પ્રતિબિંબ સ્ટીલની ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં જોયું તેણે કહ્યું બુજો જો તો મારો પ્રતિબિંબ સીધું તો છે પરંતુ તે ખૂબ જ નાનું દેખાય છે સ્ટીલની ચમચી અને ઉપસેલો ભાગ હોય ત્યારે તેણે જોયું કે મારું પ્રતિબિંબ તો દેખાય જ છે પણ કેટલું દેખાય કેવું દેખાય છે નાનું આ સ્ટીલની ચમચી પણ કોઈ પ્રકારના અરીસાની જેમ વર્તે છે તમે પણ તમારું પ્રતિબિંબ જોવા માટે ચમચી અથવા અન્ય વક્ર સપાટીનો ઉપયોગ કરી શકો છો પ્રવૃત્તિ પંદર પોઈન્ટ પાંચમાં છે સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લો તેના પાછળનો એટલે કે બહારનો ભાગ તમારા તરફ ધરો અને તેમાં જુઓ તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે તો શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતાં કંઈક જુદો જ જણાય છે બરાબર ને શું આ પ્રતિબિંબ સીધું છે હા પ્રતિબિંબનું પરિમાણ નાનું કે મોટું છે કે તમારા કદ જેટલું તો થોડુંક નાનું દેખાય છે હવે ચમચીની અંદરના ખાડાવાળા ભાગમાં તમારું અહીંયા આકૃતિમાં જુઓ ચમચીની બહારના ભાગમાં પ્રતિબિંબ જુએ છે તો નાનું દેખાય છે અને હવે પ્રતિબિંબ જો આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું જણાશે જો તમે ચમચીને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું દેખાશે જુઓ ચમચીમાં થોડી દૂર પકડીને જોશો તો આપણું પ્રતિબિંબ કેવું થઈ જશે ઊંધું તમે આ પ્રવૃત્તિને તમારા ચહેરાને બદલે પેન કે પેન્સિલનો ઉપયોગ કરીને પણ પેન પેન્સિલ ધરીને પણ આપણે જોઈ શકીએ છીએ અને સરખામણી કરી શકો છો તો પંદર પોઈન્ટ અગિયાર ચમચીની અંદરના ભાગમાં પ્રતિબિંબ તો ચમચીની વળાંકવાળી ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસો છે જો ગોલીય અરીસાની અંતરગોળ સપાટી પરાવર્તક હોય તો અંતરગોળ અરીસો કહે છે બરાબર ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય ગોળાઈમાં બરાબર તો તે અંતરગોળ અરીસો કહેવાય છે અને ગોળીય અરીસાની બહિર્ગોળ સપાટી હોય પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે આકૃતિ એ અને બીજુ અંતરગોળ અરીસો છે અને જે બાર છે બહિરગોળ અરીસો છે આગળ તથા બહિરગોળ અરીસા ને શા માટે ગોલી આરીસા કહે છે તો એક રબરનો બોલ લો તેના એક ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચપ્પો કે એકસો બ્લેડ વડે સાચવીને કાપો ગોલી અરીસો એ ગોળાનો એક જ ભાગ છે ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે જ્યારે તેની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી સમતલ અરીસા વડે આપણે આગળ જોયું હતું કે પડદો ગોઠવીને જોઈએ છે તો તેના પર તેનું પરિવર્તન પ્રતિબિંબ મેળવી શકાતું નથી શું આ વાત અંતર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે પણ સાચી છે તો ચાલો તેને શોધી કાઢવા માટે એક પ્રવૃત્તિ કરેલી છે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ કે તમારે આ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ સૂર્યના તડકામાં કરવાની છે માટે કાળજી રાખો કે તમે સૂર્યની સામે કે તેના પ્રતિબિંબની સામે નરી આંખે જોતા નહીં તેમ કરવાથી તમારા આંખોને નુકસાન થઈ શકે છે જ્યારે સૂર્યનો પ્રતિબિંબ પડદો કે દિવાલ પર પડે ત્યારે જ તેની નરી આંખે જ્યારે પ્રતિબિંબ આપણે પડદો ગોઠવ્યો હોય તેના ઉપર પડે ત્યારે તે પ્રતિબિંબને જોઈ જોઈ શકાશે બરાબર અહીંયા પંદર પોઈન્ટ ચૌદના જો અંતર્ગોળ અરીસો સૂર્યનું સાચું પ્રતિબિંબ રચે છે એક અંતર્ગોળ તેને સૂર્યની સામે અંતર્ગોળ અરીસો લઈને સૂર્યની સામે છે તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ પાછળ કરીને તેને સાચવીને ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે બરાબર અરીસો લઈને પછી તે કાગળ વચ્ચે મૂકી દેવાનો છે અને તેના ઉપર એ કાગળનું પ્રતિબિંબ મળે તે જોવાનો છે હવે અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખો શું કાગળ સળગવાની સ્થિત શરૂઆત કરે છે હા કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે અહીં એ નોંધ લો કે પ્રતિબિંબ પડદા પર મળે છે પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે એટલે કે સાચું પ્રતિબિંબ કહે છે તમે કરેલી પ્રવૃત્તિ પંદર પોઈન્ટ બેમાં યાદ કરો જે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા પર મેળવી શક્યા ન હતા આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે સમતલ અરીસા વડે જે હતું પ્રતિબિંબ એ પડદા પર નહોતું મળ્યું તેને આભાસી પ્રતિબિંબ કહે છે અને જ્યારે પડદા પર મેળવી શકાયું પ્રતિબિંબ તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે ચાલો હવે અંતર્ગોળ અરીસા વડે પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ સાતમાં અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો અહીંયા પંદર પોઈન્ટ પંદરમાં અંતર્ગુળ અરીસા આપણે વાસ્તવિક પ્રતિબિંબ મેળવવાનું છે તે જુઓ અહીંયા અરીસો ગોઠવી વચ્ચે મીણબત્તી છે સામે પડદો છે અને પ્રતિબિંબ આપણને દેખાય છે બરાબર તો અરીસાને સ્થિર રાખથી કોઈ પણ ગોઠવણી ચાલે અને ટેબલ પર ગોઠવો આશરે પંદર સેમી ગુણ્યા દસ સેમીના માપનો સફેદ કાગળ અથવા તો કાર્ડબોર્ડ સીટ પર ગોઠવો તે પડદા તરીકે વર્તશે

મીણબત્તીના પ્રકાશમાં અંતરાયરૂપ તો બનતો નથી ને તો આ પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક છે કે આભાસી તો શું તે મીણબત્તીની જ્યોતનું પરિમાણ જેટલું જ છે તો હવે આ મીણબત્તીને અરીસા તરફ ખસેડતા મીણબત્તીને અરીસા તરફ થોડું ખસેડવાનું અને જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો કોષ્ટક પંદર પોઈન્ટ પાંચમાં તમારા અવલોકનની નોંધ કરો જ્યારે મીણબત્તીની અરીસાની તદ્દન નજીક હોય ત્યારે પડદા પર પ્રતિબિંબ મેળવવું શક્ય છે ખરું મોટું હોય શકે વડે પ્રતિબિંબ અથવા આભાસી પણ હોઈ શકે છે અંતર્ગોળ અરીસો ઘણા હેતુઓ માટે વપરાય છે અંતર્ગોળ અરીસોનો ઉપયોગ ઘણા માટે થાય છે કે આંખ કાન નાક અને ગળાની તપાસ કરતા કદાચ જોયા છે આપણે આ ડોક્ટર પાસે જઈએ કાન નાક અને ગળાના ડોક્ટર પાસે જઈએ અરીસાનો ઉપયોગ કરે છે ઉપયોગ કરીને દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ જોવા માટે કરે છે ટોર્ચ કાર તથા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક પણ અંતર્ગોળ આકાર ધરાવે છે આગળ દર્દીના દાંતની તપાસ કરતા દાંતના ડોક્ટર તો બુજોએ તેની નવી સાયકલની ઘંટડીની ચળકતી સપાટીમાં પોતાનું પ્રતિબિંબ જોયું આપણી નવી સાયકલ હોય તેવા ઘંટડી નવી સ્ટીલની હોય બરાબર એમાં આપણે પણ આપણું પણ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ તે ચત્તુ અને નાના પરિમાણ જણાવ્યું તેની નવાઈ લાગી કે શું સાયકલની ઘંટડી પણ ગોળીયા આરીસાની પ્રકારની છે તમે અરીસાનું આ પ્રકાર ઓળખી શકશો નોંધો કે સાયકલની ઘંટડીની બરાબર તક સપાટી એ બહિર્ગોળ છે પંદર પોઈન્ટ આઠમાં કે પ્રવૃત્તિ પંદર પોઈન્ટ સાતને અંતરગોળ અરીસાને બદલે બહિર્ગોળ અરીસો વાપરીને ફરીથી કરો અને તમારા અવલોકોને કોષ્ટક પંદર પોઈન્ટ એક જેવા કોષ્ટકોમાં નોંધો તો બહિરગોળ અરીસા વડે વસ્તુને વસ્તુના કોઈ પણ અંતર માટે તમે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો ખરા તો વસ્તુના પરિમાણ કરતાં મોટા પરિમાણ ધરાવતું પ્રતિબિંબ તમે મેળવી શકશો વાહનોના સાઈડ મિરરમાં વપરાયેલા અરીસાને તમે ઓળખી શકો છો તેઓ બહિરગોળ અરીસા છે સાઈડ મિરરમાં અહીં બહિરગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આ પંદર પોઈન્ટ એક છે કોષ્ટક તેમાં આપણે જુદા જુદા મૂકેલ જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુનું અંતરગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ કેવું મળે છે વસ્તુ કરતાં નાનું મોટું કે ચત્તું ઉલટું સીધું કે વાસ્તવિક આભા સિતિ આપણે અહીંયા લખવાનું છે તે તમારો પ્રયોગ ઘરે કરીને અહીંયા કોષ્ટક પૂર્ણ કરવાનું છે આગળ સાઈડ વ્યૂ મિરર તરીકે બહિર્ગુળ અરીશો આવું બહિર્ગુળ અરીશો તમે સાઈડ ગ્લાસ તરીકે જોયો હશે કારમાં તમારા બરાબર કે પાછળ આવતા સાધનો આપણને આ કાચમાં દેખાય છે બરાબર ને તો મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ વૈગુણ અરીસાઓ આપી શકે છે આથી તે વાહન ચાલકને પાછળનો ટ્રાફિક જોવા માટે મદદ થાય છે પાછળનો ટ્રાફિક જોવા માટે આપણને આ કાચ દેખાય છે પંદર પોઈન્ટ પાંચમાં લેન્સ વડે રચાતા પ્રતિબિંબો જોઈએ તમે મેગ્નિફાઈંગ ગ્લાસ ને જરૂરથી જોયેલો હશે તેનો ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે વંદા તથા અળસિયાના શરીરના ભાગોને જોવા માટે પણ તમે આનો ઉપયોગ કર્યો હશે મેગ્નિફાઈંગ ગ્લાસ એ વાસ્તવમાં લેન્સનો જ પ્રકાર છે ચશ્મા ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ લેન્સનો બહોળો ઉપયોગ થાય છે ચશ્મા બરાબર જેને નાનું ખૂબ જ નાની વસ્તુ જોવી હોય જેને નંબર હોય છે તેમાં આવા કાચ વપરાય છે સૂચિમાં લેન્સના બીજા થોડા ઉપયોગો ઉમેરવાનો પ્રયત્ન કરો થોડાક લેન્સ મેળવો તેમને સ્પર્શ કરીને અનુભવ કરો સ્પર્શ વળી તમે તેમના વચ્ચેનો કોઈ તફાવત શોધી શકો છો કે જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા જણાય તે બહિર્ગોળ છે કે જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય જે કાચમાં તે કેવા છે બહિર્ગોળ લેન્સ છે જો બિલોરી કાચમાં આપણે આવું દેખી શકીએ છીએ તમે બિલોરી કાચ જોયું હશે બરાબર અને છાપામાં કે ન્યુઝપેપર વચ્ચે જુઓ તો અક્ષરો કેવા દેખાય છે જેટલા લખેલા છે તેના કરતાં મોટા દેખાય છે જેઓ કિનારી કરતા વચ્ચેના ભાગમાં પાતળા હોય તેને અંતરગોળ લેન્સ કહે છે જે કાચ કિનારીમાં જાડા અને વચ્ચે પાતળા હોય તેને આપણે અંતરગોળ લેન્સ કહેવાય છે અત્રે એ નોંધો કે લેન્સ પારદર્શક હોય છે માટે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે લેન્સ 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 અને અને અંતર્ગોળ એ છે છે બી તો ચાલો આપણે વડે રમીએ સાવચેતી કે સૂર્ય અથવા અત્યંત તેજસ્વી પ્રકાશને લેન્સમાંથી જોવામાં જોખમ છે તો બહિર્ગોળ લેન્સ વડે સૂર્યના કિરણો તમારા શરીરના કોઈ પણ ભાગ પર કેન્દ્રિત ન થાય તે માટે તમારે કાળજી લેવી જરૂરી છે આગળ જોઈએ પંદર પોઈન્ટ નવ બૈરગોળ લેન્સ અથવા મેગ્નિફાઈંગ ગ્લાસ લો તેને સૂર્યપ્રકાશના કિરણના માર્ગમાં મૂકો જ્યાંને સૂરજના કિરણો આવતા હોય ત્યાં વચ્ચે આપણે આ લેન્સ મૂકવાનો છે અને બતાવ્યા મુજબ કાગળનો ટુકડો તેની નીચે ગોઠવો તો લેન્સ તથા કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો જેથી કાગળ પર પ્રકાશિત ટપકું તમને મળે બરાબર લેન્સ એવી રીતે પકડવાનો છે અને નીચે શું મૂકવાનું છે એક કાગળ જેનું પ્રકાશનું કિરણ સીધું તે ક્યાં પડે કાગળની ઉપર અને આ કાગળને યથાવત સ્થિતિમાં પકડી રાખો કાગળ સળગવાની શરૂઆત થાય છે તમે પ્રવૃત્તિ કરી જોજો ઉનાળામાં તડકામાં વચ્ચે લેન્સ પકડી રાખવાનું છે કાચ બરાબર અને સૂર્યનું કિરણ કાચ ઉપર પડે અને કાચ પરથી નીચે તમે સીધું એ કિરણ ક્યાં જશે કાગળની ઉપર

તથા પરિમાણ બદલાય છે તો શું આ વાત લેન્સ માટે સાચી છે તેમ તેને સ્ટેન્ડ પર ગોઠવો તેને ટેબલ પર મૂકો અને લેન્સથી આશરે પચાસ સેમી દૂર સળગતી મીણબત્તી મૂકો લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો તો મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે તમારે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડવો પડશે તમને કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે અને પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી તે જુઓ તો હવે લેન્સથી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો અને તમારા અવલોકનોની

કે લેન્સ જેટલો દૂર રાખીએ છીએ બરાબર પ્રતિબિંબ કેવું મળે છે મીણબત્તી દૂર જેટલો લેન્સ રાખીએ છીએ ત્યાં સામે પડદા પર પ્રતિબિંબ નાનું મળે છે અને એ લેન્સ મીણબત્તીની નજીક રાખતા પડદા પર પ્રતિબિંબ કેવું મળે છે મોટું મળે છે અને બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ જુઓ અને અંતર્ગોળ લેન્સ વડે મળતું રચાતું પ્રતિબિંબ તમે અહીંયા જોઈ શકો છો વસ્તુનું કોઈ પણ સ્થાન માટે તેમનું તેનું ચત્તું અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું આ પ્રતિબિંબને શું પડદા પર મેળવી શકાય છે છે તો આ આ પ્રતિબિંબ વસ્તુ કે કે વાસ્તવિક આભાસી રીતે બહિર્ગોળ લેન્સ એટલે કે મેગ્નિફાઈન ગ્લાસ તરીકે વર્તે છે આ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની પણ અભ્યાસ કરો અને તમે શોધી શકશો કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે પંદર પોઈન્ટ છ જોઈએ સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન છે તમે ક્યારે આકાશમાં મેઘધનુષ્ય જોયું છે તો હા તમે કદાચ એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં બરાબર અહીં આકૃતિ તમે જુઓ મેઘધ ધનુષનો પટ્ટો હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાપ સ્વરૂપે ઘણા જ રંગો ધરાવતું દેખાય છે મેઘધનુષ્યમાં કેટલા રંગો આવેલા હોય છે તો આપ છ સાત રંગો જેવા આપણને સાત રંગો જેવા દેખાય જ્યારે ધ્યાનપૂર્વક જોઈએ ત્યારે મેઘધનુષ્યમાં સાત રંગો જણાય છે જો કે દરેક વખતે તમને જુદા જુદા ઓળખી શકવા સહેલા નથી તેઓ લાલ નારંગી પીળો લીલો વાદળી ભૂરો તથા આગળ આવી સીડી તમે જોઈ હશે ગોળ સીડી બરાબર કે સૂર્યપ્રકાશમાં રહેલી સીડી છે સૂર્યપ્રકાશમાં સીડી મૂકે બરાબર ત્યારે આવા રંગો એમાં દેખાય છે તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે રંગીન જણાય છે સાબુના પરપોટા જ્યારે ફૂલેલા હોય તેમાં આપણને અલગ અલગ રંગ દેખાય છે તે જ રીતે જ્યારે તમે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીને સપાટી પરથી પરાવર્તન પામે ત્યારે તેમાં ઘણા જ રંગો જોવા મળે છે સીડી હોય છે સીડીને પ્રકાશ તરફ જુઓ તો એમાં આપણને ઘણા રંગો દેખાય આ બધા પ્રયોગ વડે આપણે કહી શકીએ સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે ચાલો આપણે તેની તપાસ કરીએ પ્રવૃત્તિ પંદર પોઈન્ટ અગિયારમાં કાચનો પ્રિઝમ લો કાચનો એક એવો પ્રિઝમ લેવાનો છે અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણ દંડને તેની એક સપાટી પર આપાત કરો કે અંધારાનો ઓરડો હોય તેમાંથી એક કિરણનો પ્રકાશ આવતો હોય તેમાં પ્રકાશ આ પ્રિઝમ પર આવવા દેવાનું છે પ્રિઝમ બીજી બાજુથી આવતા પ્રકાશને કાગળના સફેદ પૂઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો અને તેનું અવલોકન કરો તમે મેઘધનુષ્યમાં અહીં પહેલી શું કહે છે કે મેઘધનુષ્યમાં ત્યારે જ જોઈ શકે છે કે જ્યારે સૂર્ય તરફ તમારી પીઠ હોય છે દેખાતા રંગો જેવા રંગો જોયા તો હા દર્શાવે છે કે સૂર્યપ્રકાશ સાત રંગનો બનેલો છે કે સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે તેનો અર્થ એ થાય કે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે સફેદ પ્રકાશ સાત રંગો ધરાવે છે આ રંગોને ઓળખો અને તમારી નોટબુકમાં નોંધ કરો આ રંગોનું મિશ્રણ કરીને શું આપણે સફેદ પ્રકાશ મેળવી શકીએ ચાલો આપણે પ્રયત્ન કરીએ પંદર પોઈન્ટ બારમાં આશરે દસ સેમી વ્યાસવાળી કાર્ડબોર્ડ ગોળાકાર તકતી લો આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે સાત વિભાગમાં વહેંચી દો અને વહેંચી દીધી છે તેમાં સાત મેઘધનુષ્યમાં જોવા મળતા રંગો પૂરો સાત મેઘધનુષ્યમાં આપણને જે રંગો જોવા મળે તે અંદર પૂરવાના છે તમે આ વિભાગો પર રંગીન કાગળ પણ ચોંટાડી શકો છો તકતીના કેન્દ્ર પર નાનું કેન્દ્ર પાડો છિદ્ર પાડો અને બોલપેનની રિફિલની ટોચ પર તકતી સહે ઢીલી રહી તેમ ગોઠવો અને તકતી સરળતાથી ભ્રમણ કરી શકે તેમ ખાતરી કરો ગોળ ગોળ ફરી શકે તેમ આપણે જોઈ લેવાની છે તો દિવસના આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવો જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરવામાં આવે ત્યારે આ બધા જ રંગો પરસ્પર ભળી જાય છે જ્યારે ફટાફટ આપણે સ્પીડથી ગોળ ફેરવીએ ત્યારે એ બધા રંગો શું થઈ જાય છે એકબીજાના ભળી ગયા હોય તેવું લાગે છે અને તકતી સફેદ રંગની જણાય છે તો આવી તકતી ન્યૂટનની તકતીના નામે લોકપ્રિય છે તમે જોઈ શકો છો જે આપણે આ આકૃતિમાં જુઓ પંદર પોઈન્ટ એકત્રીસમાં એ આકૃતિ છે કે સાત રંગોવાળી તકતી

તો હવે આપણે આ સંપૂર્ણ પાઠમાં શું શીખ્યા તે જોઈ લઈએ કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે પોલિશ કરેલી અથવા ચકચકિત સપાટી અરીસા તરીકે વર્તે છે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ હોય છે તે વસ્તુના પરિમાણ જેટલું જ અને આભાસી હોય છે વસ્તુના અરીસાથી અંતર જેટલા જ અંતરે પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં હોય છે અરીસા વડે મળતા પ્રતિબિંબમાં વસ્તુની ડાબી બાજુએ એ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે દેખાય છે અને વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબને ડાબી બાજુ તરીકે દેખાય છે અંતરગોળ અરીસો સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ આભાસી ચત્તુ અને વિવર્ધિત એટલે કે વિસ્તૃત હોય છે બૈરગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ આભાસી તથા વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે બૈરગોળ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે જ્યારે વસ્તુને લેન્સની તદ્દન નજીક ગોઠવવામાં આવે ત્યારે આભાસી ચત્તુ અને વિવિધિત પ્રતિબિંબ રચાય છે વસ્તુનું વિવિધિત પ્રતિબિંબ જોવા માટે જ્યારે બૈરગોળ લેન્સ વાપરવામાં આવે ત્યારે તેને મેગ્નિફાઈંગ ગ્લાસ એટલે કે વિપુલદર્શક કાચ કહે છે અંતરગોળ લેન્સ હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે સફેદ પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે આગળનો નવો પાઠ આપણે નવા વિડીયોમાં જોઈશું ધન્યવાદ